દરજામાં છો ને? આજે આપણે ધોરણ 2 માં ગણિત વિષયમાં આજે આપણે ચડતો અને ઉતરતો ક્રમ વિશે ભણવાનું છે. ગયા વિડિયોમાં તમે 10 ની ગણતરી પછી 551 થી 600 એવું આપણે વિડિયોમાં ભણી ગયા. તો આજે આપણે ચડતા ઉતરતા ક્રમ વિશે ભણવાનું છે. આ આપણે પહેલા ધોરણમાં પણ ભણ્યા છીએ, પણ થોડુંક આપણે યાદ કરી લઈએ કે કેવી રીતે આવે. બરાબર બાળકો, તો ચાલો આપણે આ સીડી છે. શું છે સીડી? તો આ સીડીના પગથિયા હોય, બરાબર. તમે લપસણી જોઈ છે? લપસણી આમ હોય છે, આમ હોય છે, હોય છે ને? હવે તો આપણે લપસણી હોય, સીડી હોય કે ઘરનો જે દાદર હોય, બરાબર, તો એ આપણે ચડીએ છીએ ત્યારે આપણે કઈથી ચાલુ કરીએ છીએ? નીચલા પગથિયાથી. કઈથી ચાલુ કરીએ છીએ ને? તો આ આપણું કયું પગથિયું થાય? પ્રથમ પગથિયું. કયું? પ્રથમ, એટલે પગથિયા નંબર 1, પગથિયા નંબર 2, પગથિયા નંબર 3, પગથિયા નંબર 4, પગથિયા નંબર 5 અને પગથિયા નંબર 6. આ રીતે આપણે શું કરીએ છીએ? પગથિયા ચડીએ છીએ. આ તો મેં હવે 6 સુધીના દોર્યા, પણ ઘણી વાર તો 9, 10 હોય પગથિયા, બરાબર, 1 થી 10 હોય કે ગમે એટલા હોય, એ પગથિયા આપણે 1, 2, 3, 4 એ રીતે આપણે આગળ વધીએ છીએ. તો આજે આપણે ચડતા ક્રમમાં પણ એ જ રીતે ભણવાનું છે કે જે સંખ્યા 1 થી, કે 1 ના હોય તો 2 થી, કે 2 ના હોય તો 3 થી, જે રીતે ચાલુ થતી હોય એ રીતે આપણે ભણવાનું છે. આ તો મેં તમને પહેલા ધોરણમાં પણ ભણાવી દીધું છે, આ જ રીતે ખબર પડી ગઈ હશે તમને બધાને. તો ચલો આપણે આજે ચડતા ક્રમ વિશે ભણીએ. તો આવો, તમારે તમારી નોટબુકમાં હેડિંગ મારવાનું છે. બધાએ માર્યું? ચલો ફટાફટ CW ની નોટ કાઢો. તો બધાએ આવી નોટ કાઢી હશે, કાઢી છે ને? હા, તો આ નોટમાં લખવાનું છે આજે આપણે. તો ચલો આ નોટ ખોલો બધા, બરાબર. પછી તમારે ઉપર હેડિંગ મારવાનું છે આવી રીતે. મારી બધાએ? હા. અને જે દિવસે વિડીયો આવે તે દિવસે અહીંયા આગળ તમારે તારીખ પણ મારી દેવાની. મારી બધાએ હેડિંગ? હા, બરાબર. તો હવે આપણે લખવાનું અને ભણવાનું ચાલુ કરીશું. હું જેવી રીતે લખું એ રીતે તમારે પણ તમારી નોટમાં સમજવાનું છે અને લખવાનું છે, બરાબર. તો આ ચડતા ક્રમમાં તો ઢોલો થઈ ગયો હશે તમારે. હવે 1 નંબર લખો નોટમાં. લખ્યો બધાએ? સરસ. તો 1 નંબરમાં પહેલા આપ્યું છે 23. શું આપ્યું છે? બગડ તગડ 23, 29, 27, 26 અને 18. મેડમે આ સંખ્યા ચડતા ક્રમમાં કેવી છે? ઉલટ સુલટ છે. કેવી છે? ઉલટ સુલટ. એને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની છે. તો અહીંયા પર પહેલા શું આવશે બોલો તો બાળકો? સૌથી નાની સંખ્યામાં કઈ છે? 18. તો ચડતા ક્રમમાં શું હોય કે જે સંખ્યા સૌથી નાની હોય એ સંખ્યા પહેલા, બરાબર. પછી એનાથી થોડી મોટી સંખ્યા કઈ છે? આમાંથી 18 પછી 19, 20, 21 નથી, 22 નથી, તો શું આવશે? 23. પછી 24, 25 નથી, તો શું આવશે? 26. પછી 27. પછી 28 નથી, પછી શું આવશે? 29. આ તમારે એક એક ખાનું છોડીને લખવાનું છે. આની પીડીએફ પણ આવશે, જો આમાં ના ખબર પડે તો પીડીએફ માંથી પણ તમારે લખી શકો છો. આ સમજો. તો બીજું છે 39, 26, 33, 40 અને 37. તો આમાં સૌથી નાની સંખ્યા કઈ છે? 26. સરસ. બધા બોલો છો ને? ઘરમાં બોલજો, બરાબર. પછી 26 પછી શું આવે? તો બીજે
પછી છેલ્લે શું આવશે 40 તો જો આ નાની આ નાની આ નાની આનાથી મોટી આનાથી મોટી આનાથી મોટી અને છેલ્લે સૌથી મોટી બરાબર હવે છે 44 42 49 45 અને 46 તો આમાં સૌથી નાની સંખ્યા કઈ છે બોલો છો બાળકો અને લખજો બરાબર તો આમાં સૌથી નાની સંખ્યા છે 42 પછી 42 થી થોડી મોટી સંખ્યા કઈ છે તો 44 કઈ છે 44 44 થી થોડી મોટી કઈ છે 45 પછી 45 થી થોડી મોટી 46 અને 46 થી થોડી મોટી તો 49 હવે અહીંયા આગળ છે 32 38 36 59 અને 54 તો આમાં સૌથી નાની સંખ્યા કઈ છે 32 પછી કઈ સંખ્યા આવશે 36 કઈ સંખ્યા આવશે 36 36 પછી 37 નથી એટલે 38 બરાબર એટલે થઈ ગયા 32 36 અને 38 થઈ ગયા હવે 59 59 અને 54 બે રહે આમાં કઈ નાની સંખ્યા છે તો 54 અને પછી શું આવશે 59 બરાબર તમારે CW અને HW ની નોટમાં લખવાનું છે આ શું સમજી આપણે ચડતો ક્રમ શું સમજ્યા ચડતો ક્રમ આવી જ રીતે એનો વિરુદ્ધ આવશે એ શું આવશે ઉતરતો ક્રમ શું આવશે ઉતરતો ક્રમ તો આ છે ઉતરતા ક્રમમાં ગોઠવો આ તમારી બીજા પેજ ઉપર હેડિંગ મારવાનું છે તો ચલો મારો બધા હેડિંગ મારવા જોઈએ તો આ આપણે ચડતા ક્રમમાં ભણ્યા હતા બરાબર એવું આપણે ઉતરતા ક્રમમાં પણ ભણવાનું છે તો આ જે સીડી હતી બરાબર મેડમે હા 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 સીડી દોરી પછી એને આપણે આમ ઉતરતી સીડી કરીએ છીએ બરાબર તો એ તો આ પગથિયા થયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ બરાબર આ નવ પગથિયા થયા એ નવ પગથિયાને આપણે ઉતરવાના હોય બરાબર તો આપણે અહીંથી ચાલુ કરીશું ને સમજો કે આ નવ પગથિયા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આ સાત પગથિયા છે બરાબર આ નવ છે આ સાત છે તો આપણે અહીંયા આગળ શું કરીશું લસરપટ્ટી છે કે ગમે તે છે તો આપણે અહીંથી ચાલુ કરીશું થઈ ગયા બરાબર તો હવે આપણે આમ ચડ્યા હવે આપણે આમ ઉતરવાનું છે એટલે આપણે અહીંયા આગળ શું કરીશું શું કરીશું તો 9 8 7 6 5 4 3 2 અને 1 એ રીતે આપણે ઊંધું લખવાનું છે જે 1 થી 10 આપણે સીધા વળીએ છીએ 1 થી 9 લખીએ છીએ એવું આપણે પાછું જવાનું 9 8 7 6 5 4 3 2 ને 1 તો એ આપણે શું થશે ઉતરતો ક્રમ શું થશે ઉતરતો ક્રમ તો અહીંયા આ સંખ્યા આપી છે 55 57 56 59 અને 58 તો આમાં આપણે શું કરવાનું છે જે સંખ્યા સૌથી મોટી હોય એ સંખ્યા આપણે પહેલા લખવાની છે તો આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે તો 5 9 59 લખ્યા પછી એનાથી થોડીક નાની સંખ્યા કઈ છે તો 5 8 58 પછી એનાથી થોડીક નાની 5 7 57 લખજો બધા અને આવી રીતે લખજો પછી 57 પછી શું આવે 5 6 56 અને પછી શું બાકી રહ્યું સૌથી નાની સંખ્યા 2 5 55 હવે ઉતરતા ક્રમમાં બીજો નંબર આવે આપણે તો 68 69 65 67 અને 66 બરાબર આ લખેલું છે તો આમાંથી સૌથી પહેલા કયો અંક આવશે કઈ સંખ્યા આવશે આમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે તો 69 69 જો તમને આ ના ખબર પડતું હોય તો તમે નંબર પણ લખી શકો છો ઉપર તો અહીંયા આગળ શું આવશે 69
पची शू आवशे छगड़ आठड़ अड़सठ पची छगड़ सातड़ सड़सठ पची शू छे छेले आनाथी नानी बे छगड़ा छासठ छे अने छेले शू आवशे छासठ थी पची नी संख्या छगड़ पांचड़ पांसठ आवुं तमारे लखवानुं छे। लखो छो बधा? लखता रहेजो। હવે 97 96 98 94 અને 95 આમાં સૌથી મોટી સંખ્યા કઈ આવશે પહેલા જુઓ તો જુઓ 94 નાના 95 નાના 96 97 એટલે શું આવશે 98 98 98 પછી 98 થી નાની સંખ્યા કઈ છે 97 97 97 થી થોડી નાની સંખ્યા કઈ છે નવર છગડ છન્નું છન્નું થી નાની નવર પાછળ પંચાણું અને પંચાણું થી નાની સંખ્યા કઈ છે નવર ચોગડ ચોરાણું હવે આપણે ચાર નંબર ભણીશું તો ચાર નંબરમાં જોઈ લો તો આમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે ખબર પડી ગઈ હશે હવે તો સરસ કોણ બોલશે આમાંથી ઘરે બધાએ બોલવાનું છે એટલે મમ્મી પપ્પાને આજુ બાજુમાં બેસાડી અને બોલવાનું આપણે એટલે મમ્મીને પણ ખબર પડે અને તમને થોડી હેલ્પ પણ કરે બરાબર તો 35 38 43 49 અને 36 આમાંથી કઈ સંખ્યા છે મોટી તો 49 પછી શું આવશે હવે આ છે ને આવું હોય અલગ અલગ સંખ્યા હોય તો પહેલા જોઈ લો 3 3 4 4 4 તો પહેલા એને ગોઠવી દેવાનું કે 4 માં બીજી કઈ સંખ્યા આવે છે 4 ની લાઈન ની તો આ સૌથી મોટી અહીં લખી તો એનાથી નાની કેટલી છે 43 એનો અહીં લખી દીધી આપણે એટલે 49 43 હવે 43 થી નાની સંખ્યા કઈ છે તો અહીં છે 3 ની લાઈન ના 31 32 33 ની લાઈન આવે એમાંથી 35 છે 38 છે અને 36 છે તો આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે 38 એટલે આપણે એને અહીં આગળ લખી દીધી હવે એનાથી નાની સંખ્યા કઈ રહે તો તગડ છગડ 36 હવે એનાથી પણ નાની સંખ્યા કઈ રહે તો તગડ પાછળ 35 થઈ ગઈ બધાને બધાને ખબર પડી ગઈ હશે કે મેડમે કેવી રીતે બનાવ્યું બરાબર તો આ થયો આપણો ચડતા ક્રમમાં ગોઠવો અને ઉતરતા ક્રમમાં ગોઠવો બરાબર આની પીડીએફ ફાઇલ આવશે એ તમારા સીડબલ્યુ અને એચડબલ્યુ ની નોટમાં લખવાનું રહેશે તો ચલો બાળકો ફરી મળી